अंकल ओ वांद्री, जरा धीरे बोल ने, શું અત્યારે અત્યારમાં બરાડા પાડે છે? પોતી ગયું, સવાર સવારમાં દિવસ બગડી ગયો, સવાર સવારમાં વાંદરાનું મોઢું જોવાઈ ગયું. હા, દિવસ તો મારો બગડી ગયો, સવાર સવારમાં આ વાંદરીના દર્શન થઈ ગયા. ઓય, તને કોણ બોલાવે છે? તું તારું કામ કરને જાણે. હું મારું કામ જ કરતો હતો. અને સાંભળ, અહીંયા આવે ને ત્યારે જરાક ધીરે બોલવાનું. હા, નહીં બોલું, નહીં બોલું. જા, શું કરી લઈશ? હા, ના બોલ ને, તું કરી શું લઈશ? હા, શું કરી લઈશ? એમ જોવું છે તારે? હે, શું કરી લઈશ? અરે શું છે તમારે બંનેને, જ્યારે ભેગા થાવ ને ત્યારે બસ ઝઘડો જ કરતા હો છો. અરે પપ્પા, ઝઘડો હું નથી કરતો, આ વાંદરી કરે છે. જોયું અંકલ કેટલો જૂઠો બોલે છે? હું તો શાંતિથી તમારી પાસે આવતી હતી અને આ છે કે મને જેમ ફાવે એમ બોલવા માંડ્યો. રોહન, તું શું કામ એને હેરાન કરે છે? એ જ અંકલ, હું જ્યારે અહીંયા આવું ને ત્યારે આ જ રીતે મને ખીજવાયા કરે છે. ઓય ઓય ઓય, નોટંકી, આ તારા બધા નાટક બંધ કર. હા, પપ્પાની સામે છે ને બહુ સારા થવાની જરૂર નથી. આ તારા બધા નાટક છે ને મને બધી ખબર પડે છે. જો 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 અંકલ કેવું કહે છે મને. આ તો કહે જ ને પપ્પા, એને ભાન તો કઈ પડતી નથી. બીજાના ઘરે જઈએ ને તો શાંતિથી જવાય, આમ જઈને રાળા રાળી ન કરાય. એ બીજાનું ઘર એટલે? બીજાનું ઘર એટલે શું અંકલ? આ ઘર મારું પણ છે ને, હું પણ આ ઘરની મેમ્બર છું ને. તમે જ કહો છો ને હું આ ઘરની મેમ્બર. રોહન, તું ચૂપ થઈ જા. રિયા બેટા, આ ઘર પણ તારું જ છે. બોલ, શું કામ આવી હતી? બરાડા પાડવા. જો અંકલ, અંકલ તમને તો ખબર છે ને હું દરરોજ સવારે શા માટે આવું છું? તમને પગે લાગવા. આજો કેટલી ડાઈ છોકરી છે. હા અંકલ, મને તો ખબર પડે જ છે કે દરરોજ સવારે વડીલોના આશીર્વાદ લીધા પછી જ દિવસની શરૂઆત કરાય. પણ હા, અમુક લોકોને તો એવી ખબર જ નથી પડતી. ઓય વાંદરી, આ જઈને તારું કામ કર ને, ખોટી સલાહો આપતી. જઉં છું. હા જઉં છું ને, મારું કામ જ કરું છું. તું તારું કામ કર, ચલ. અમુક લોકોને તો સલાહ આપવી જ બેકાર છે. તો અપાય જ નહીં ને. ક્યું નીકળ વાંદરો. સવાર સવારમાં રિયા સાથે ઝઘડીને મારો દિવસ કેટલો સારો થઈ જાય છે. હા, એક દિવસ નથી આવતી ને તો મને ક્યાંય ચેન નથી પડતું. મારે મારા દિલની વાત એને કરવી જ પડશે. હું તને બહુ પ્રેમ કરું છું રિયા, બહુ જ. હાય રિયા, શું કરે છે? દેખાતો નથી કે હું શું કરું છું? દેખાય છે. મારે એક કામ હતું એટલે આવ્યો છું. બોલો, શું કામ હતું? રિયા, તું જ્યારે મારા ઘરે આવે છે ને ત્યારે મને બહુ ગમે છે, પણ જ્યારે તું નથી આવતી ને ત્યારે મને ક્યાંય ચેન નથી પડતું. આ ગાંડા જેવી વાતો બંધ કરો અને એમ કહો કે આ સવારે જે ઝઘડો થયો હતો એનાથી ધરાણા નહોતા કે અહીંયા સુધી ઝઘડો કરવા આવી ગયા? ના, હું તારી સાથે ઝઘડો કરવા નહીં, મારા દિલની વાત કહેવા આવ્યો છું. દિલની વાત? હવે તમારી વળી શું દિલની વાત છે? બોલો. રિયા, હું તને બહુ પ્રેમ કરું છું. શું તું મને પ્રેમ કરે છે? પણ કોઈ જબરજસ્તી નથી. જો તું મને પ્રેમ ન કરતી હોય તો તું ના પાડી શકે છે, અને મને એ વાતનું કોઈ ખોટું પણ નહીં લાગે. આપણી દોસ્તી જેવી હતી એવી જ રહેશે, આઈ પ્રોમિસ. જ્યારે આપણે એક જ નથી થઈ શકવાના ને આપણા લગ્ન જ નથી થઈ શકવાના તો પછી આ પ્રેમ કરીને શું ફાયદો? આવું કેમ બોલે છે? તમને તો ખબર છે ને કે મારા ભાઈ એ કેટલા અભિમાની છે, એ ક્યારેય આ વાત નહીં માને. મને મારા ભાઈની ખબર છે કે એમના મનમાં તરત જ અમીરી અને ગરીબીનો તફાવત આવી જશે, તરત જ એવો ભેદભાવ કરવા માંડશે. એટલે
તારા ભાઈને હું મનાવી લઈશ, બસ તું એકવાર હા પાડ. રોહન, એ શક્ય નથી. શા માટે સામે ચાલીને સોનાની ઝાડ પાણીમાં નાખવાની? એ તો મૂર્ખામી કહેવાય ને. તારા માટે હું એ મૂર્ખામી કરવા પણ તૈયાર છું. જો તું સાથ આપીશ ને તો હું આખી દુનિયા સામે લડી લઈશ. રોહન, હું પણ તને એટલો જ પ્રેમ કરું છું જેટલો તું મને કરે છે, પણ મને ડર લાગે છે કે પ્રેમના માર્ગે ચાલવામાં કાંટાળી કેડી આવશે તો તું કેમ કરીને રસ્તો પાર કરીશું? છોરિયા, જો આપણા પ્રેમના માર્ગમાં કાંટાળી કેડી આવશે ને તો હું એ રસ્તા પર ફૂલોની પથારી કરી દઈશ. તારા માટે હું કંઈ પણ કરીશ, પણ હું તને મારી બનાવીને જ રહીશ. રોહન, પણ બસ રિયા, હવે આગળ એક શબ્દ પણ ન બોલતી. પ્લીઝ, હું તારા માટે કંઈ પણ કરવા તૈયાર છું, બસ તું સાથ આપજે. હા હા, અરે ડીલ કરી નાખવાની એમાં મને પૂછવાનું ન હોય. એમને કહેજે પેમેન્ટ તમે સાઇન કરશો ને ડીલ, એ પહેલાં તમારા એકાઉન્ટમાં પહોંચી જશે. અરે જરાય ચિંતા નહીં કરવાની, કોની સાથે તમે કામ કરો છો તે ખબર છે ને? ઓકે, હા હા, મૂકું છું. હાલો, તમારું દૂધ. રામ, એક વાત કહું? હા બોલને, શું કામ હતું? પણ પહેલા મને વચન આપો કે તમે ગુસ્સો નહીં કરો. એવી તો શું વાત છે કે તારે વચન લેવું પડે? આપણા રિયાબેન અને રોહનભાઈની આંખ મળી ગઈ છે. એ બંને એકબીજાને પ્રેમ કરે છે, એટલે મારું કહેવાનું એવું હતું કે તું શું બોલે છે એનું તને ભાન છે? વાત અહીંયા સુધી પહોંચી ગઈ છે અને તું પછી મને વાત કરે છે આ બધી? પણ રામ, રોહન સારો છોકરો છે અને આમ પણ આપણી નજરની સામે તો બંને રમીને મોટા થયા છે. જાનકી, ઝાંઝરને પગમાં પહેરાય, ગળાનો હાર ન બનાવાય, એમ સંબંધ પણ સમોવડિયા સાથે થાય, સમજી? પણ એ બંને એકબીજાને પ્રેમ કરે છે તો આપણને શું વાંધો હોય? જાનકી, તારે શું મને સમાજમાં નીચું દેખાડવો છે? હા, સંબંધ કોઈ પણ કાળે નહીં થાય. પણ મારી વાત તો સમજ. ચૂપ, એકદમ ચૂપ. રિયા, રિયા, અહીંયા આવ તો. શું થયું ભાઈ? હા, તારી પહેલી ભૂલ છે ને, એટલે તને જવા દઉં છું, પણ વાત કાન ખોલીને સાંભળી લેજે. આજ પછી એ છોકરાને મળી છે ને તો પરિણામ સારું નહીં આવે, સમજી લેજે. ભાઈ, પણ તમે રોહનને ઓળખો જ છો, તમને ખબર છે કે સારા પરિવારનો છોકરો છે. ઓળખું છું ને, એટલે જ કહું છું. અરે આપણું કરજો ને એનું કરજો. ભાઈ, પ્રેમ ક્યારેય પ્રોપર્ટી કે મિલકત જોઈને નથી થતો. પ્રેમ તો એક પવિત્ર બંધન છે ને, આત્માથી આત્મા જોડાય અને પ્રેમ થાય છે, અને ત્યાં જ તો પ્રેમનો વાસ હોય છે. હે, બધું કહેવા તો આમાં સારું લાગે છે, મારી વાત કાન ખોલીને સાંભળી લેજે. તો જો તું એ છોકરાને મળી છે એની સાથે વાત કરી છે ને તો હું તને તો કાંઈ નહીં કરું, પણ એ રોહનને જીવતો નહીં મૂકું, સમજી લેજે. ભાઈ, બધું સારું થઈ જશે. રોહન, રિયા, કેટલા દિવસ થયા તું મને મળવા પણ નથી આવતી. હા રોહન, અને હવે કદાચ તને ક્યારેય મળવા નહીં આવી શકું. આવું કેમ બોલે છે? રોહન, મારા ભાઈને આ બધી જ વાતની ખબર પડી ગઈ છે અને એમણે મને ચોખ્ખી ના પાડી છે કે હું તને ક્યારેય ના મળું. એટલે
એટલે તારા ભાઈએ ના પાડી એટલે આપણે શું આપણા પ્રેમને ભૂલી જવાનું? રોહન, તું સમજતો નથી. તને હજી મારા ભાઈના સ્વભાવ વિશે કઈ ખબર જ નથી. જો એને ખબર પડી ને કે આપણે હજી એ મળી છીએ, એનું પરિણામ સારું નહીં આવે. રિયા, રિયા, તારા માટે કદાચ મારે તારા ભાઈ સાથે લડવું પડશે ને, તો હું લડી લઈશ. ના રોહન, મારામાં એટલી શક્તિ નથી કે હું મારા ભાઈ સામે બોલી શકું. અને તને સમજાતું કેમ નથી? મારો ભાઈ આગળ શું કરશે ની તને કે મને કઈ જ નથી ખબર. અને બસ, હું નહીં મળું તને હવે. બસ ને રિયા, આપણી પ્રેમની નાવડીને તું આમ અધવચ્ચે ડૂબાડી દઈશ. રોહન, હું મજબૂર છું. હું નથી ઈચ્છતી કે તને કઈ થઈ જાય. રિયા, તું આટલી ગભરાય છે શું કામ? આપણે પ્રેમ કર્યો છે, કોઈ ગુનો તો નથી કર્યો ને? તું સમજવાની કોશિશ કર. સાલા હરામી, તે મારી બેન ઉપર નજર બગાડી છે. તે ઘરમાં ખાવા ખીચડી નથી અને રાજમહેલમાં રહેવાના સપના જોવે છે. પણ આ છોકરા, યાદ રાખી લેજો, હું તારા સપના ક્યારે પૂરા નહીં થવા દઉં. પણ ભાઈ, મારી વાત તો સાંભળો. મારે તારી કોઈ વાત નથી સાંભળવી. એક વાર એની વાત તો સાંભળી લો. ચૂપ. મેં તને ના પાડી હતી ને આ છોકરાને મળવાની, પણ હવે તું જો આની હું શું હાલત કરું છું. ભાઈ છોડી દો એને. તું ઘરે જા. ભાઈ છોડી દો. ભાઈ, ભાઈ મારી વાત તો સાંભળો. ભાઈ, ભાઈ. સંભાળી લો તમારા દીકરાને, નહીં તો રાતા પાણીઓ રોવાનો વારો આવશે. પણ થયું છે શું ભાઈ, કે તું આમ વાત કરે છે? પૂછી લો તમારા દીકરાને કેણે શું કર્યું છે. રોહન બેટા, શું થયું છે? અરે બોલ ને, મોઢામાં મગ ભર્યા છે. અરે કઈક તો બોલ. હે, શું બોલશે? હું જ તમને કહું છું, આ તમારા દીકરા રોહને મારી બેન પર નજર બગાડી છે. હું રિયાને પ્રેમ કરું છું અને રિયા મને. રામ, જરા શાંતિથી વિચાર. આ બંને એકબીજાને પ્રેમ કરતા હોય, તેમને એક થવા દેવામાં તમને વાંધો શું છે? તમે મારા વડીલ ઠેકાણે છો ને, એટલે તમારી મર્યાદા રાખું છું. આ વિરાન વગડામાં ક્યારે હરિયાળી ના ઉગે. અને હું મારી બેનના લગ્ન તમારા દીકરા સાથે કરાવું એ ક્યારે શક્ય નથી. કેમ શક્ય નથી? સંબંધ બરાબરી વાળા સાથે થાય, તમારી જેવા સાથે નહીં. રામભાઈ, પ્રેમ બરાબરી જોઈને નથી થતો. પ્રેમ તો પવિત્ર છે, જેમાં આત્માથી આત્માનું મિલન થાય છે. આત્માનું મિલન કરવામાં તારી આત્મા તારા શરીરનો સાથ ન છોડી દે ને, એનું ધ્યાન રાખજે છોકરા. રામભાઈ, તમે તમારી ખોટી જીદ છોડીને એકવાર પ્રેમથી જોશો ને, તો તમને પણ આમાં પ્રેમ જ દેખાશે. રામ, એકલા વિચાર કર, આ બંને લગ્ન કરીને એકબીજાની સાથે રહેશે ને તો ખુશ રહેશે, એથી વધારે આપણે બીજું શું જોઈએ? તમે તમારી હૈસિયતમાં રહીને વાત કરજો, કારણ કે તમારા ઘરની અને મારા ઘરની ક્યારે બરાબરી ન થાય. રિયા મારા વગર જીવી નહીં શકે. તો મને મારી નાખતા પણ આવડે છે. હે છોકરા, એક વાત કાન ખોલીને સાંભળી લેજે, જો મારી બેનની આજુબાજુ દેખાયો છે ને, આ ઘરમાં મોતના મરસ્યા ગવાશે મરસ્યા. સંભાળી રાખજો આ તમારા દીકરાને. નહીં રડો તમે, હું સમજાવીશ તમારા ભાઈને, હું એમને વાત કરીશ. તમે નહીં રડો. અરે કેટલું જાનકી, આજ પછી આ રિયા ઘરની બહાર પગ ના મૂકવી જોઈએ, નહીં તો તારું ખેર નથી, સમજી લેજે. અરે તમે આ શું કરી રહ્યા છો? જુવાન છોકરી સાથે આવો વ્યવહાર કરાય? જે છોકરી ઘરની મર્યાદા ભૂલી જાય ને, એની સાથે એવો જ વ્યવહાર કરાય? પણ એવું તેણે શું કર્યું છે કે તમે એને આવી સજા આપો છો? એને પ્રેમ કરવાની ભૂલ કરી છે. પ્રેમ કરવાની? ભાઈ, પ્રેમ કરવો શું ગુનો છે? પ્રેમ સ્ટેટસ જોઈને કરાય. મોતીનો હાર રાજરાણીને શોભે, કામવાળી બાઈને નહીં. પણ રામ, એ બંનેના મન મળી ગયા છે, તો એમના લગ્ન કરાવી દેવામાં તમને શું વાંધો છે? ચૂપ. જાનકી, આ છોકરીના લગ્ન એ ભિખારી સાથે કરાવી, શું મારે મારી આબરૂના ધજા ઉડાડવા છે? ભાઈ,
સાચા પ્રેમ સામે તો આખી દુનિયાને ઝૂકવું પડ્યું છે અને તમારે પણ ઝૂકવું જ પડશે. આ રામ ક્યારે ઝૂક્યો નથી અને ઝૂકશે પણ નહીં. એક વાત તારા મગજમાં ફિટ કરીને રાખજે, જો તું એને જીવતો જોવા માંગતી હોય ને તો એનાથી દૂર રહેજે. અને તારા મોઢે જો એનું નામ આવ્યું છે ને તેને મારી નાખતા મને વાર નહીં લાગે. અને તું તારા ભાઈને ખૂબ સારી રીતે જાણે છે. જા રૂમમાં જા. રિયાબેન, અરે રિયાબેન દરવાજો ખોલો, આવી રીતે ના રીસાવાનું હોય. રિયાબેન, રિયાબેન, અરે રામ તમે જાઓ ને, સમજાવો ને એમને કઈ. રિયાબેન શું થયું? અરે દરવાજો નથી ખોલતા. તમે કોને? રિયા, 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 રિયાબેન, રિયાબેન, રિયા, રિયાબેન. ત્યાં શું કર્યું મારી બેન? મને માફ કરી દે મારી બેન, મને માફ કરી દે. હવે શેની માફી માંગો છો? તમારું લેવલ, તમારું સ્ટેટસ હારે ન આવ્યું? તમારા અભિમાને છોકરીનો જીવ લઈ લીધો. મારી બેન, મેં આવું ક્યારેય નતું વિચાર્યું કે તું મારાથી એટલી દૂર જતી રહીશ. બેન મને માફ કરી દે, મને માફ કરી દે. હું જ પાપ્યો છું, હું જ પાપ્યો છું. તમારા જેવા સ્ટેટસ વાળા લોકોના દિલ પથ્થર જેવા હોય છે. તમારા અભિમાનમાં અભિમાનમાં આ નિર્દોષનો જીવ લઈ લીધો તમે. શું વગાડ્યું હતું એને તમારું કે એને તમે આવી સજા આપી? મને માફ કરી.